दोस्तों आज थोड़ी सरप्राइज वार कैशलेस वार बेलजो टीवी पर तमारी माटे खास मजा आवी जसे ने। तो दोस्तों अमारू काम बेलजो टीवी नु काम मात्र तमने मजा करावानु छे। तो आजे तमारी माटे खास एक खास पात्र ने इनवाइट कर्या छे अमे, जेमनु नाम छे मिस्टर सिद्धार्थ। से हाय टू हाय तो मिस्टर सिद्धार्थ, वेलकम टू बेलजो टीवी। तो आ सिद्धार्थ शाह, ही इज फ्रॉम अहमदाबाद। आजे अपने दर्शकों सिद्धार्थ शाह ने 5 सवाल पूछवाना चाहिए, समझे? तो मिस्टर सिद्धार्थ वेलकम, तमारी माटे आज मारी पासे खास 5 सवाल छे। पर ए कहता पहला गारंटी वॉरंटी अने खणखणता रुपया जेवी मजेदार वात माटे दर्शको तैयार थई जाजो। आ सिद्धार्थ शाह केवा सवालना चटाकेदार जवाब आपे छे जोई लेजो। सिद्धार्थ, फॉर यू फर्स्ट क्वेश्चन, आर यू ऑल राइट? Yes, ready for the questions. Okay. आजे तारा माटे मारी पासे जे 5 सवालो छे, एने माटे तने कौन बनेगा अकलपति नो एवॉर्ड मळे तेम छे, एंड यू आर द टार्गेट। तो दोस्तों सांभळजो, आजनी हॉट सीट पर सिद्धार्थ शाह। सवाल फर्स्ट, राजा, वांदरो, फकीर, पानीनो नळ अने टाइगर, आमांथी पहलो दोस्त कोने बनावीश? अरे શું વાત કરે છે, આટલો જલ્દી જવાબ? જરા જોરથી બોલ કે સરપ્રાઈઝ થઈ જાય આપણા દર્શકો, અવાજ એકદમ બરાબર ખણખણતો આપી દે। રાજા, વાંદરો, ફકીર, પાણીનો નળ અને ટાઈગર, આમાંથી પહેલો દોસ્ત કોને બનાવીશ? વાહ, સેકન્ડ, બી રેડી હા સિદ્ધાર્થ, આ સવાલનો જવાબ તને આગલા પડાવ પર રહી જશે દોસ્તો। સંભાળજો, ધ્યાન રાખીને સાંભળજો। મુકુટ અને મહેપતરાય આ બંનેની વચ્ચે શું સંબંધ છે? મુકુટ અને મહેપતરાય વચ્ચેનો સંબંધ શું છે મિસ્ટર સિદ્ધાર્થ, બોલો શું સંબંધ છે? ન આવડતો હોય તો પાસ કરી દો, પાસ, ઓકે, ધેટ ઇઝ ઓલસો ઓકે। તો થર્ડ ક્વેશ્ચન, આકાશ, તારું ઘર અને પાણી, આ ત્રણેયનો રંગ કેવો હોય છે? સર્વપ્રથમ આકાશ કેવો કલર હોય છે? વેરી ગુડ, સ્કાય બ્લુ। પછી છે તારું ઘર, તારા ઘરનો કલર શું છે? ક્રીમ। વાહ, અને હવે પાણીનો રંગ? ભૂરો। પાણીનો રંગ, પાણીનો, પાણીનો રંગ ભૂરો, પાણીનો રંગ કોઈ હોય છે? તો પછી પાણી કલર વગરનું છે, બરાબર કે નહીં? પાણી કલરલેસ, વેરી ગુડ, યુ આર રાઈટ। તો સિદ્ધાર્થનો જવાબ છે દર્શકો સ્કાય બ્લુ, એટલે કે ભૂરો, ક્રીમ અને કલરલેસ, વેરી ગુડ। તો આગળનો ક્વેશ્ચન છે ફિલ્મ, તારા ઇન્ટરેસ્ટનો સવાલ છે ભાઈ। ફિલ્મ ગોલમાલ અગેઇન, બાદશાહો અને જુડવા 2, આ 3 ફિલ્મોમાંથી દર્શકો આપણે એને પૂછીએ છીએ, એને લોકોને સૌથી કઈ ફિલ્મ ગમી અને તારી સૌથી પ્રિય ફિલ્મ કઈ છે? જુડવા 2। અને લોકપ્રિય કઈ થઈ? જુડવા 2। અને બીજી? બાદશાહો। તારી બંને ફેવરેટ હોય એવું લાગે છે। અચ્છા, વેરી ગુડ, તારા સવાલોના જવાબ ઘણા ખરા સાચા પડી રહ્યા છે। તો હવે
આગલા સવાલ માટે એકદમ તૈયાર રહેજે. વચ્ચે એક વાર કે તારો રિયલ શોખ શું છે, તને શું ગમે, શું કરવું ગમે છે? બોલ. બસ. પણ ટીવી ના રૂટીન પ્રોગ્રામ જોવા ગમે છે કે કઈક નવું જોવું ગમે છે, સીડીઓ લાવવી, નવા ફિલ્મો જોવા, શું ગમે છે? જરા જોરથી બોલ દર્શકોને સંભળાય. તો સિદ્ધાર્થ શાહનો શોખ છે નવી નવી સીડીઓ લઈ આવી, જે તમારો પણ છે ને દર્શકો, નવી નવી સીડીઓ લાવી અને હિટ ફિલ્મો તો ખરી પણ બ્રાન્ડ ન્યૂ ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માંગે છે સિદ્ધાર્થ. તો સિદ્ધાર્થ, હવે તમારા સવાલો આગળ વધી રહ્યા છે. તો હવે હું કહેવા માંગુ છું, બહુ ટેસ્ટી આઈટમ વિશે પૂછું છું. રેડી? વેરી ગુડ. વડાપાઉં. માય ગોડ, મારા મોઢામાં તો પાણી આવે છે. તને શું વાત કરે, જમીને બેઠો છે કે? વડાપાઉં, બર્ગર અને પાઉંભાજી, આ ત્રણેય આઈટમમાં દર્શકો તમારા મોઢામાં પાણી આવે છે કે નહીં? હું તો, મને લાગે છે આ શો પછી છે ને તાબડતોબ ખાવા જ ઉપડી જવા માંગુ છું. તો સાંભળ સિદ્ધાર્થ, વડાપાઉં, બર્ગર, પાઉંભાજી, આ ત્રણેય આઈટમ વધુમાં વધુ કયા સિટીમાં ખવાય છે? મુંબઈ. અરે વાહ, તે મુંબઈનું ઓબ્ઝર્વેશન દર્શન કર્યું લાગે છે. તો અમદાવાદનો છે પણ મુંબઈની આઈટમ શું છે તને ખબર છે? વેરી ગુડ, આઈ એમ વેરી હેપી. તો દર્શકો, સિદ્ધાર્થે બહુ પરફેક્ટ જવાબ આપ્યો છે કે બર્ગર, પાઉંભાજી અને વડાપાઉં માં ત્રણેય આઈટમો વધુમાં વધુ બોમ્બેમાં ખવાય છે. હા, મુંબઈ, અમદાવાદ કે રાજકોટ, તો તે બરાબર જવાબ આપી દીધો. તારો સ્કોર ઘણો સારો છે. ઓકે, પણ હું તને એક લાસ્ટ સવાલ પૂછવા માંગુ છું. તારા લગભગ સવાલ પૂરા થઈ જવા આવ્યા છે, એક લાસ્ટ સવાલ. ચાર સવાલ તો આપણા થઈ ગયા. આ જવાબ જો સાચો તું આપીશ તો અક્કલપતિનો એવોર્ડ અને આપવામાં આવશે. ઓકે, રેડી? આપણે ત્યાં સીઝનો કઈ કઈ હોય છે? શિયાળો, ચોમાસું, ત્રણ સીઝન. પણ શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણ સીઝન સિવાયની કેટલીક વાર એક ઓર સીઝન આવે છે. આ દર્શકોને સંભળાય એમ બોલ, બોલ જોરથી બોલ. પાનખર. તો સિદ્ધાર્થનું કેવું છે, ઓર એક સીઝનનું નામ છે પાનખર. તો સિદ્ધાર્થ, યુ આર વેરી મચ રાઈટ અને યુ આર એવોર્ડેડ વિથ અક્કલપતિ એવોર્ડ. નાઉ સિદ્ધાર્થ, હવે મને તું એમ ઈચ્છતો હોઈશ કે તારે પણ કંઈક પૂછવું છે મને, બરાબર? અક્કલપતિનો એવોર્ડ તો મળે ન મળે નો પ્રોબ્લેમ, બટ યુ મસ્ટ બી હેવિંગ સમ ક્વેશ્ચન્સ ઇન યોર માઇન્ડ ટુ ફોર મી. તો તને શું મને પૂછવાની ઈચ્છા છે, શું પૂછવા માંગે છે, શું પૂછવા માંગે છે તું મને? એમ તો હશે તારા મનમાં કે ભાઈ દર્શકો, આ સવાલો હું સિદ્ધાર્થને શા માટે પૂછું છું, બરાબર ને? તને એમ થતું જ હશે કે આ સવાલો મેં તને શા માટે પૂછ્યો, હે કે ને? સવાલો મેં તને એવા કોઈ મોનેટરી ફાયદાથી થોડા પૂછ્યા છે. તો હવે હું તને કહેવા માંગુ છું કે આ સવાલો તો મેં તને આમ જ પૂછ્યા, પણ તારા સવાલ સામે, કે મેં તને આ સવાલો શા માટે પૂછ્યાની સામે, આખી પૃથ્વી પર ધારો કે સૂરજ જ ના ઉગે તો શું થઈ શકે? શું થાય? સૂરજનો પ્રકાશ જ ન હોય તો શું થાય? અંધારું. દોસ્તો,
સિદ્ધાર્થે બરાબર સમજી લીધું છે કે આખી પૃથ્વી પર સૂરજ ના હોય તો એકદમ ડરાવનું અંધારું. તો મારા દરેક સવાલોના જવાબ સિદ્ધાર્થ બહુ મસ્ત અને દર્શકોને મજા આવે એવા આપ્યા છે. તો દર્શકો, આવા જ પ્રકારની નોકજોક વાતચીત તમારી સાથે પણ હું કરવા માંગુ છું, પણ માત્ર બેલઝો ટીવી પર. તો આવા જ પ્રોગ્રામો જોવા માટે માત્ર બેલઝો ટીવીનો સંપર્ક કરો અને બેલઝો ટીવી માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને બસ મારતા રહો, હસતા રહો, જોતા રહો.